मामले हाल तो दरेक जगह तपास मिली रही है। खानगी हॉस्पिटल में हाल दाखल कर परंतु जे समाचार हाल में सामने आ रहा है ज्या तपास माटे एसआईटी की रचना कराई है। जिला कांग्रेस पोलिस भीनू संकेलवा प्रयास कर रही है तो किशोर सोढ़ा ने भाजपे सस्पेंड कर्यो छे। जे समाचार हाल में सामने आ रहा है खेड़ा में सिरप कांड में थे 5 ना मौत तो मामलो समग्र राज्य में चर्चा विषय बन्यो छे। तर आ मामले तपास माटे खेड़ा जिला पोलिस द्वारा एसआईटी की रचना करवामां आवी छे जेमां 4 अधिकारी समावेश करायो छे। तो बीजी तरफ सिरप कांड अंगे जिला कांग्रेस पोलिस आड़े हाथ लीधी छे। जवाबदारों सामे पगला लेवा जिला कांग्रेस लीगल सेल द्वारा उच्च अधिकारी ने रजूआत कराई छे। जेमां जणाव्युं छे के आ केस में पोलिस भीनू संकेलवानो प्रयास करी रही छे। तो किशोर सोढ़ा जे भाजपा नड़ियाद तालुकाना संगठन में कोषाध्यक्ष हतो तेने पार्टी हाल में सस्पेन्ड कर्यो छे। जे समाचार हाल में सामे आवी रह्या छे जेमां वात करवामां आवे खेड़ा सिरप कांडनो ए मामलो जेमां 5 ना मृत्यु निपज्या होय अने जे समाचार सामे आवी रह्या छे सिरप कांडना 2 दर्दीओ हाल तो असारवा સિવિલમાં દાખલ છે। 72 વર્ષીય સાંકળભાઈ સોઢાની હાલત ગંભીર છે। સાંકળભાઈ સોઢા હાલ વેન્ટિલેટર પર હોય 5 વર્ષીય અમિત સોઢાની આંખોમાં ઝાંખપની ફરિયાદ ઉઠી છે। याद खानगी हॉस्पिटल में पहला दाखल था। खानगी हॉस्पिटल थी सिविल हॉस्पिटल में सारवार हेठ हाल में तेमने लावामां आव्या छे। खेड़ा सिरप कांड नो मामलो अने हवे आ तपास माटे एसआईटी नी रचना करवामां आवी छे ज्यां हवे आरोप प्रत्यारोप नो एक तरफ दौर चाली रह्यो छे। तो बीजे तरफ बंने आरोपी जे समाचार हाल में सामे आवी रह्या छे वांच करवामां आवे के ज्यां बंने हाल तो दर्दीओ सारवार हेठळ छे। जेमां 75 वर्षीय एक व्यक्ति जे સાંકળભાઈ સોઢા 72 વર્ષીય હાલત ગંભીર હોય સાંકળભાઈ સોઢા હાલ તો વેન્ટિલેટર પર છે। સાથે જ 35 વર્ષીય અમિત સોઢાની આંખોમાં ઝાંખપની ફરિયાદ ઉઠી છે। નડિયાદ ખાનગી હોસ્પિટલમાં પહેલા દાખલ કરાયા હતા। ખાનગી હોસ્પિટલથી સારવાર હેઠળ માટે તેમને સિવિલમાં લાવવામાં આવ્યા છે। खेड़ा सिरप कांडना जे 2 दर्दीओ हाल तो सारवार हेठळ छे। तमाम अपडेट सामे आवी रही छे। तेज मुद्दे वधु विगत साथे सहयोगी जयेश जोडाई चुक्या छे। जयेश, खेड़ा नो आ सिरप कांडनो मामलो अने जेमां 2 दर्दीओ हाल तो सारवार हेठळ छे तो साथे ज आ तपास माटे हवे एसआईटी नी रचना पण करवामां आवी छे, शुं छे वधु विगत? જે એમાં આપણે જણાવી દઉં કે ગઈકાલે એક મામલો ખેડાનો જે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો તે સિરપનો મામલો, ખાસ કરીને મહુદામાં જે 5 લોકોના મોત થયા હતા, 5 લોકોના એકસાથે મોત થતા ખળભળાટી વચી ગઈ હતી। ને પછી જે મામલો હતો મામલો દ્વારા પોલીસની તપાસ હાથ ધરાઈ, પોલીસ તપાસ દ્વારા ખબર પડી કે 3 વ્યક્તિના જે મોત નિપજ્યા છે તેમાં આયુર્વેદિક સિરપ પછી તે સિરપ પીવાથી મોત નિપજ્યા હતા। અને જે બીજા લોકો છે વાત કરવા જઈએ તો જે એક વ્યક્તિ છે તેને સિવિલ હોસ્પિટલ પર લાવવામાં આવ્યા હતા 72 વર્ષે સાકર સોઢાની વાત કરીએ ને પછીની વાત કરીએ ગઈકાલની વાત કરીએ સાંજના ટાઈમે એક જે 35 વર્ષ યુવક છે તેને પણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। એ યુવકને સિવિલ હોસ્પિટલ લાવતા પહેલાં નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાંથી તેને સિવિલ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું। સાકરભાઈ સોઢાની વાત કરીએ તો તેમની હાલત આવ્યા ત્યારથી ના તંદુરસ્ત હતી, તે સિરિયસ હતા અને ખાસ કરીને હાલ સિવિલમાં તેમને ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું અને તે વેન્ટિલેટર ઉપર છે। અને તે અત્યારે વાત કરવા જઈએ તો તેમની હાલત છે તે નાજુક હાલત છે। અને વાત કરીએ જે બીજા 35 વર્ષ યુવક છે તેની હાલત સ્વસ્થ છે, પરંતુ તે આવ્યો ત્યારથી તેને આંખોમાં ઝાંખપ આવવાની ફરિયાદ હતી અને હાલ પણ તેને આંખોમાં ઝાંખપ હોય તેવું લાગ્યું છે। ખાસ કરીને જ્યારે આ સિરપ છે જે આયુર્વેદિક સિરપના નામે સસ્તો નશો કરતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે। ખાસ કરીને જ્યારે આ કિસ્સો બન્યો પછી જે પોલીસ પણ સફારી જાગી હતી, ખાસ કરીને ગુજરાતભરમાં આ આયુર્વેદિક સિરપના નામે આ સસ્તો નશો છે તે ચાલતો હતો, પરંતુ જે દર વખતે થાય છે તેવી રીતે જેવી રીતે કોઈ પણ
જે ઘટના ઘટે પછી પોલીસ છે તે ઊંઘમાંથી જાગે છે તેમ હવે પોલીસ છે સફારી જાગી છે અને સમગ્ર રાજ્યમાં એસઓજી દ્વારા અલગ અલગ મેડિકલ હોય પાનના ગલ્લા હોય કે પાર્લર હોય તેની ઉપર રેડ કરીને જે સિરપનો જથ્થો હોય છે તેને પકડવામાં આવે છે પરંતુ વાત કરીએ કે જ્યારે મોડા મોડા જાગવાથી કોઈ મતલબ નહીં હોતો કોઈ બી જગ્યાએ લઠ્ઠાકાંડની વાત કરી લો કે હવે સિરપકાંડની વાત કરી લો કોઈ પણ ઘટના ઘટે પછી જ પોલીસ કેમ સફારી જાગે છે તેવું લોકમુખે પણ ચર્ચા રહ્યું છે જી જી બિલકુલ જયેશ ઘટના બન્યા બાદ પોલીસ જાગતી હોય છે તંત્ર પણ બાદ જાગે છે હવે કોંગ્રેસ પણ તે પ્રકારના જ આક્ષેપ કરી રહી છે કે હવે પોલીસ તે ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે જે વાત કરવામાં આવે ખેડામાં જે કાંડ થયું હતું તે સિરપ વેચવામાં જે ભાજપના એક જે નેતા છે તેનો હાથ આવ્યો હતો સામે ધરપકડ પણ કરવામાં આવી છે ભાજપ દ્વારા તેને પદ ઉપરથી હટાવી પણ દેવામાં આવે છે પરંતુ કોઈ પણ મુદ્દો હોય જ્યારે ભાજપ અને કોંગ્રેસ હોય ત્યારે આમાં રાજકારણ પણ આવી જાય છે પરંતુ સૌથી મોટો વાત જ્યાં માસૂમ લોકોને જિંદગીની વાત છે જે પાંચ પાંચ માસૂમ લોકો જે મોતને ભેટ્યા તેની વાત છે અમુક પૈસાની લાલચ છે જે મોતના સોદાગરો છે ત્યાં સસ્તી સિરપને સસ્તો નસો લાવીને લોકોને વેચે છે અને લોકોને મૃત્યુ આપી રહ્યા છે ત્યારે પોલીસ અને સરકાર દ્વારા એવો કડક કાર્યવાહી કરવી પડે કે આવનાર દિવસોમાં આ ચેતવણીરૂપ કિસ્સો બને અને જે લોકો પીવે છે તેને પણ ચેતવણીરૂપ કિસ્સો બને તેવી રીતે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે જે લોકો વેચે છે તેમના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવું લોકો કહી જાય છે કેમ કે આ સસ્તો નશો છે લોકો સસ્તો નશો કરવા માટે આ સિરપો છે તો સિરપો પીતા હોય છે અને સિરપોની આડઅસર ઘણી હોય છે શ્વાસ લેવામાં તકલીફ હોય છે અને માથું દુખાવું હોય છે અને આ રીતે જે આંખમાં ઝાંખપ આવે એવી આડઅસર થતાં લોકોનું મૃત્યુ થાય છે ત્યારે લોકમુખે એક જ ચર્ચા રહી છે કે આ સસ્તા નશાનું આ સસ્તું ઝેર જે લોકો આપે છે તેના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ જી બિલકુલ જયેશ જે આ કાંડ સામે આવ્યો ને ત્યારબાદ હવે તપાસ માટે એક SIT ની રચના કરવામાં આવી છે જે 4 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે શું છે વધુ વિગત જી આપણે જણાવી દઉં કે જે રીતે વાત કરવામાં આવે ગઈકાલથી જ આ જે સિરપ કાંડ છે તે સિરપ કાંડ સામે આવ્યું હતું ત્યારે વાત કરવામાં ખેડાના મહુધામાં જે આ કાંડ આવ્યા પછી જે આખા જિલ્લા ગુજરાત રાજ્યમાં આ હચમચાવી નાખે લોકોને હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો હતો 5 લોકો મરી ગયા હતા જે 5 લોકો મૃત્યુ પામ્યા તેમાંથી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે સિરપને લઈને તે 3 લોકોના મૃત્યુ પામ્યા છે તેવા હાલ સમાચાર છે પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે લોકો જ્યારે આટલું મોટું એક સાથે જે લોકોનું મૃત્યુ થતાં સરકાર દ્વારા પણ અત્યારે SIT ની રચના કરવામાં આવી છે SIT ની રચના કરીને જે રીતે આ સમગ્ર મામલો છે તેની તપાસ કરવામાં આવશે અને જે આ મૂળ સુધી જે લોકો આમાં હશે તેના ઉપર આકરા કાર્યવાહી કરવાની વાત થઈ છે પરંતુ એમાંની વાત કરીએ આ બધું આ ઘટનાઓ ઘટી જાય પછી જ કેમ થતું હોય છે જે રીતે SOGએ આજે અનેક વાત કરીએ રાજકોટ હોય જામનગર હોય સુરત હોય ગાંધીનગર હોય અનેક જગ્યાએથી આ આયુર્વેદિક સિરપ નામની જે સસ્તો નશો કરી શકાય તેવી જે બોટલો છે તે કબજે કરી છે તો આની પહેલાં કેમ નથી કરતા લોકો એવું કહી જાય છે કે આની પહેલાં જો આવી કાર્યવાહી કરી હોત ને આવી જે સસ્તો નશો અને સસ્તું જેલ આપતા લોકો ઉપર કાર્યવાહી કરી હોત તો આ જે માસૂમ 5 લોકો છે તો હાલ જીવતા હોત જી બિલકુલ જયેશ આભાર તમામ વિગત આપવા બદલ સરકારે હાલ સમગ્ર માહિતી સામે આવી રહી છે જ્યાં સિરપકાંડનો આ મામલો અને આ સિરપકાંડના મામલામાં 2 દર્દીઓ હાલ તો સારવાર હેઠળ છે તો છેલ્લા 24 કલાકમાં 40થી વધારે પ્રોહિબિશનના ગુનાની ફરિયાદ પણ નોંધાવા પામી છે આ ઘટનાને મામલે જવાબદારો સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ છે જેમાં જણાવાયું છે કે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા ગામ તેમજ મહુધા તાલુકા બગડુ ખાતે 29 નવેમ્બર 2023 ના રોજ ઝેરું પીણું પીવાના કારણે અહીં વેચનાર માત્ર જવાબદાર ન ગણી શકાય પરંતુ આ પીણું બનાવનારને તેના સપ્લાય કરનારાઓ વગેરે તમામ સામે પગલાં લેવાય તે હેતુથી ઊંડી તપાસ થવી જરૂરી છે તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય ખાતાના અધિકારીઓ પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓનો પણ સમાવેશ થઈ શકે છે સાથે જ કોંગ્રેસ તરફથી એક એવું નિવેદન સામે આવ્યું છે જ્યાં આરોપ લગાવવામાં આવી રહ્યા છે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોલીસ હાલ તો ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે સવાલ એ છે કે આરોગ્ય તંત્ર હોય પોલીસ તંત્ર હોય કોઈ પણ તંત્ર ઘટના બન્યા બાદ કેમ જાગૃત થાય છે પહેલાં ક્યાં હોય છે તે પહેલાં કોઈ વાતની જાણ નથી હોતી જ્યારે આ પ્રકારની કોઈ પણ ઘટના બને પછી જ કેમ જાગૃત થતા હોય છે તો અહીં એક વાત એ પણ સામે આવી રહી છે કે જે આ સિરપ વેચનાર છે તેના પિતાને પણ આ સિરપની અસર થઈ હોય